રાજકોટ શહેર અને રાજ્યમાં દિવસે ને દિવસે અપહરણ બાદ હત્યાના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે તાજેતરમાં રાજકોટમાં પણ એક કાળજુ કંપાનારી ઘટના બની છે બે દિવસ પહેલા શહેરના સુરઠિયાવાડી રોડ પર આઠ વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું રાજકોટ શહેર અને રાજ્યમાં દિવસે ને દિવસે અપહરણ બાદ હત્યાના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે તાજેતરમાં રાજકોટમાં પણ એક કાળજુ કંપાનારી ઘટના બની છે બે દિવસ પહેલા શહેરના સુરઠિયાવાડી રોડ પર આઠ વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું બાળક કૌટુંબિક સંબંધી જયમલભાઈના ઘરે રહેતો અને છેલ્લા સાત મહિનાથી પાડોશમાં બિટ્ટુની દુકાનમાં સુવા જતો હોવાનું સામે આવ્યું છે તેમજ મૃતક બાળક સહિત જયમલના અન્ય બાળકો પણ બિટ્ટુની દુકાનમાં સુવા માટે જતા હોવાનું ખુલ્યું હતું આરોપી બિટ્ટુએ બે દિવસ પહેલા જ ગળું દબાવી બાળકની હત્યા કરી હોવાનું પણ જાણવા મળ્યું છે જેને લઈને પોલીસે હાલ આરોપી પાડોશી બાળકની કેમ હત્યા કરી તેની પૂછપરછ ચાલી રહી છે પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો છે તેની સાથે અન્ય કોણ હતા તે તરફ પણ પોલીસે તપાસ હાથ ધરી છે ખળભળાટ મચી ગયો હતો હેતવાઢેર નામના માસુમ સાંજે ઘર આંગણા પાસે રમી રહ્યો હતો ત્યારે અચાનક તે ગુમ થઈ જતા પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા આખરે કોડરા સાંગાણી રોડ પર બાળકની લાશ મળી આવી હતી નરેન્દ્ર ભીઢિયા સાથે લાઇવ ગુજરાત ન્યૂઝ રાજકોટ